ભાવનગરના ડમીકાંડ અંગે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ડમીકાંડમાં વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, તો તેની સાથોસાથ એક શિક્ષકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘનશ્યામ માં શંકર લાધવા ઉર્ફે જોશીને સસ્પેન્ડ કરાયો છે। મહત્વનું છે કે ડમીકાંડમાં ઘનશ્યામ માં શંકર લાધવાએ પૈસાની લેતી દેતી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે ઘનશ્યામ મહા શંકર લાધવા તળાજા તાલુકાના બાપડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો, જેને પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સસ્પેન્ડ કર્યું છે। તો ડમીકાંડ મુદ્દે 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, તેમાં ચંદ્રદીપ ચૌહાણ, માવીરસિંહ સરવૈયા, કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી અને મહેશ ચૌહાણનો સમાવેશ થાય છે। ત્યારે આગામી સમયમાં હજુ પણ વધુ 5 આરોપીઓ સામે એક્શન લેવાઈ શકે છે। ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓ જેલ હવાલે થયા છે। અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો આ સિવાય અન્ય 5 આરોપીઓને પોલીસે ઝડપ્યા છે, જેમાં સાવરકુંડલાના ગોપાલભાઈ લાધવા, જેતપુરના ઇકબાલભાઈ, ક્વાંટના હનીફભાઈ, મોવાના પ્રવીણભાઈ સોલંકી અને ભાવનગરના ઇન્દ્રજીતસિંહ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યું છે। તો બીજી બાજુ તોડકાનમાં યુવરાજસિંહના સાડા, શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે યુવરાજસિંહના સાડા, શિવુભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ રૂપિયા રિકવર થયા છે, જે મુદ્દે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ થઈ રહી છે અને પોલીસે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ રૂપિયા જપ્ત કર્યા છે।